સમજદારી નથી અને અણસમજો પણ નથી. ભગવાનની પાસે મંદિરમાં જાય છે અને પગે લાગીને ભગવાનને કહે, હે ભગવાન, મારા મમ્મીને એમના 4 દિવસ થતા આવે છે, એમની એને સાચા કરે એટલે અમને બધી અસર કરીને જમાડે. પછી બીજું યાદ આવ્યું કે મારા દાદા છે એની અવસ્થા બહુ થતી કે ચાલી શકતા નથી, હે ભગવાન, એને તમે ચાલતા કરી જતી દાદા મને. મારી એક નાનકડી બેન છે ટમુરી, એને હમણાં ખૂબ જ શરદી ને સળેફમ ને થઈ ગયું છે ને રડારડ કરે છે, ઊંઘતી નથી, તે ભગવાન એને પણ સારું કરી દે જલ્દી. અને હે ભગવાન, મને તકલીફ છે, આ બધી તકલીફ આ બધું જોઉં છું એટલે હું રમી શકતો નથી, સારી રીતે આનંદમાં રહી શકતો નથી, તો ભગવાન મારું પણ કંઈક સારું કરી. છેલ્લી પ્રાર્થના જે કરે છે એ બહુ સરસ છે. આ પ્રાર્થના છે એ સ્વાર્થ માટે નહીં થઈ, એ તો હજી નિર્દોષ માણસ છે. બરાબર, છેલ્લે એને કીધું કે હે ભગવાન, આ બધું તારી પાસે મેં માંગી દીધું, મારા ભાઈનું માંગ્યું, બેનનું માંગ્યું, દાદાનું માંગ્યું, મમ્મીનું માંગ્યું, મારું માંગ્યું, પણ એ બધું એ બધું કરતા કરતા હે ભગવાન તારી તબિયત ખરાબ નથી, એનું તો કાયમને માટે ધ્યાન રાખે. એટલે આપણે છે ને, આપણે સમષ્ટિના જીવનની પ્રાર્થના કરવાની છે. આ બાળક તો નિર્દોષ છે, એને તો ખબર નથી મારે શું કર્યું, પણ એ છેલ્લી પ્રાર્થના છે ને એ કાયમને યાદ રાખવાની છે. બરાબર, ભગવાન ક્યાંય બીમાર પડતા નથી, ભગવાન બીમાર પડે તો સૃષ્ટિનો નાશ થઈ એવું થતું નથી, પણ આ તો નિર્દોષ છે એને તો એ ખબર નથી. એ પ્રાર્થના છે ને આપણે નિર્દોષ ભાવે બધાને માટે પ્રાર્થના કરવાની છે, સમષ્ટિના જીવો માટે, અને તો તમારું કલ્યાણ થાય, તમારું ક્યારેય ખરાબ થશે. અહીંયા આપણે કુલ કરીએ.